અને અહીંયા આપણને ખાલી જવાબદારી 1 લાખની આપી છે. હું સાજે ઠોકીને કહું છું, 1 લાખ પબ્લિક તો રમતા રમતા થઈ જાય, 1 લાખ પબ્લિક તો રમતા રમતા થઈ જાય. પણ હવે મને એવું લાગે છે કે પાટીલ સાહેબ જો 3 લાખ માણસો ભેગા કરતા હોય ને તો આપણે કાઠિયાવાડી માતાના કાઠિયાવાડી માનું દૂધનું ધાવણ થાય ને તો આપણે આપણી એકતા બતાવીને 10 લાખ માણસો બતાવવા જોઈએ કે નહીં અમારામાં દમ છે, અમારામાં દમ છે, અમે બધા એક છીએ, તમારી સાથે છીએ. અને આપણા ભાઈઓને આપણે જેટલી હાઈટ આપશું, જેટલી હાઈટ આપશું ને એટલા એને બળ મળશે. અત્યારે આપણા બધા સમાજના જે કઈ પણ રાજસ્વી મહાનુભાવો છે ને બીવે છે, ડરે છે કે અમારા નંબર અમને ખેંચે છે. અને ઇતિહાસ સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે. જયારે જયારે પટેલનો દીકરો ગાદી ઉપર બેઠો છે ને ત્યારે એને પાડવાવાળો પટેલ જ છે, એ પછી કેશુદાદા હોય કે કોંગ્રેસના શ્રીમંતભાઈ પટેલ હોય કે પછી આનંદીબેન હોય. આપણે ને આપણે બધાના ટાંટિયા ખેંચવી છે. એટલે આપણે આ બધાએ સમજવાની જરૂર છે કે આપણે શું કરવું અને કયા રસ્તે જવું. આપણને 22 વર્ષનો છોકરો રસ્તો બતાવે છે ને આપણે બધા એ રસ્તે જાવીએ છીએ. અમે એને 35 વાર મળ્યા છીએ, 35 વાર એના માટે અમે મળ્યા છીએ. અમને કોઈ એના બાપાએ હામ નહોતા આપ્યા. આ તમને પટેલની વાત કરું, પાટીદારની વાત કરું. જે અત્યારે પાટીદાર છીએ, પાટીદારની માનું આવું હોય તો એ આમાં જાય નહીં. આજે બધા મેસેજ ફરતા કર્યા છે એની હું તમને વાત કરું. અમે ખુલ્લા મંચે હું ને મુકેશભાઈ બે અમે ગઈકાલે જ વાત કરી હતી, એની સાથે ડિબેટમાં બેવા તૈયાર છીએ. એ કેટલો દૂધે ધોયેલો છે ને અમને ખબર છે. અમને કઈ હાર્દિકના બાપાએ કે ચિરાગના બાપાએ કે વિપુલના બાપાએ સોગંદ નહોતી આપી કે અમારા દીકરાને છોડાવો, કે અમને રામાકર બાપાની કે ખોડિયારમાંની કોઈ સોગંદ નહોતી આપી કે અમારા દીકરાને છોડાવો. પણ એમ થતું હતું કે આપણો દીકરો છે, આપણા સમાજનો દીકરો છે. અમે 35-40 વાર ગાંધીનગર ગયા, સરકારને કીધું, સરકારના હાથની વાત નહોતી, કોર્ટના હાથની વાત હતી. સરકારનું વલણ ઢીલું કરાવ્યું અને સરકારનું વલણ ઢીલું થયું ત્યારે લોકોને જામીન મળ્યા. જામીન મળ્યા ને એક વાર એને કોઈને ફોન નથી કર્યો, હતો એવો ને એવો. એની પહેલાના બધા અમારી પાસે બધા સબૂતો છે, કેટલા રૂપિયા એને ક્યાંથી ક્યાંથી લીધા છે. એને સમાધાન કરવું જ નથી. એને સમાધાન કરવા માટે આનંદીબેન પટેલે એવું કીધું હતું કે એ 5 માણસો આવે તો કે નહીં, એમ 500 આવી. એને સમાધાનમાં ઇન્ટરેસ્ટ જ નથી. હમણાં એનો મેસેજ આવ્યો હતો, હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, નથી આપમાં. તું શું કેમ? તું મને તો લાગે તું પટેલમાં નથી, ખોટો ખોટો પટેલ સમાજને તું બીજા ગુમરાહ ચડાવી રહ્યા છો.